હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર ગડખોલ પાટિયા ઝુંપડપટ્ટીમાં કેબિન મૂકવાના મુદ્દે સર્જાયેલ મારામારીમાં સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું. શહેર પોલીસે પ્રથમ મારામારી અને હવે હત્યાનો ગુનો નોંધી ચાર ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ ભગતભાઈ સિંહ પાટિયા પાસે ઝુંપડપટ્ટી આગળ કેબિન મૂક્યું હતું. તે હટાવી લેવા આ જ વિસ્તારના બિલિસ્ટર સિંઘ, રણજીતસિંહ, સુજીતસિંહ તેમજ અન્ય એક ઇસમ સાથે ઝઘડો થતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા ચારે ઇસમો લોખંડના સળિયા અને પાઇપ વડે માથામાં તેમજ બદનના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તેમને તેમની પત્ની દેવાની દેવ તેમજ અન્ય ઇસમો ગંભીર હાલતમાં પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકની પત્નીએ ફરિયાદના આધારે શહેર પોલીસે પ્રથમ મારામારીનો અને ત્યારબાદ હત્યાનો ગુનો નોંધી ભગવાનભાઈ સિંહને માર મારનાર બિલિસ્તરસિંહ, રણજીતસિંહ, સુજીતસિંહ તેમજ અન્ય એક ઇસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ગલ્લા એ લોકોને નડતા હતા તો અમે મારી મમ્મી પપ્પા એમ કીધા કે અમે હતા નહીં બરાબર છે, એટલે એ લોકો તે પહેલાંથી જ મીટિંગ કરેલા હતા મારવાની, એટલે એ લોકો તળી પાડેલા, અમે ઘેરે હતા નહીં, કંઈ કોઈ ભાઈ નહીં હતા. અમે કોણે કોણે માર્યું છે અમને? એ બલિસ્ટર ને એનો ભાઈ છે, એક ને એક એના ઘેરમાં રહે છે. પોલીસ લોકોને પકડાય છે? પોલીસ અંગાતે પકડાઈ ગયા છે ત્રણે ત્રણ જણા, બીજો બી હતા પણ નામ નહીં ખબર છે, એ તો નાઈ ગયો છે. ક્યાં સારવાર ચાલતી હતી એમની? સારવાર ટ્રીટમેન્ટ કાં ઉરા ટ્રીટમેન્ટ આપણે ભરૂચ ચાલતી હતી સિવિલમાં. તો ગુજરી ગયા છે? આજે ગુજરી ગયા છે. શું માર્યું હતું એમને? હેલો હરિયા મારી દીધા ને પાઇપ મારી દીધા. કઈ કઈ જગ્યાએ માર્યું હતું? એ તો માથામાં ચીરો પાડી દેલો આખો અહીંથી ને આમ કરી નાખેલા, ને મારતા મારતા માણસ અહીં ગાડી પડી ગયેલા એરાએ, ને મેં કામેથી આવ્યો ને તો મારા પપ્પાને જોયો, મેં ઉઠાડવા જતો હતો તો મને બી એક પાઇપ મારી દીધો. કઈ તારીખની ઘટના છે? 23 તારીખે આજે 7 વાગે. પોલીસ આવી હતી? પોલીસ અહીંયા નહીં આવેલી, અમે જ્યાં હતા ભરૂચ સિવિલમાં તે ગાડી આપણે કમ્પ્લેન લખાયા, તો એ સિવિલમાં કીધું કે તમે નોર્મલ વાગેલું છે એટલે તમે ચાલ્યા જાઓ, એ પપ્પાને ટ્રીટમેન્ટ ચાલુ કરેલા. આજે શું ઘટના બની પછી? આજે કંઈ ઘટના નહીં, એટલે પપ્પાનો ફોન આવ્યો ઘેરથી તઈ મમ્મી ભાઈનો કે પપ્પા એ ડેટ કરી ગયા, તો અમે રડતા વળતા નહીં, તો અમે એટલે અહીંયા સાંજે. તમારા પપ્પા આજે ગુજરી ગયા છે? આજે ગુજરી ગયા છે. પોલીસ પાસે શું ઈચ્છો છો હવે? હવે તો અમે સમાધાન નહીં કરીએ.